મેં તો સાહ પૂરી તો પછી લાઈટ ગઈ મારી પાસે આઈથેથી કરી લીધી. મને હજી કહીશ કે તું હજી રોટલા કાઢ. મેં કીધું મારે તો હાથ ધોઈ લીધા, મારે નથી કાઢવા, પછી કોણ ખા એટલા રોટલા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના વાગી ગયા 8:30 ને છે ને. આજ તો સુરજ દાદા આગાહી છે જો ને, ચિતા વિચાર કીધા પવન ને વાવાઝોડા ની છે એટલે અટાણે પવન તો છે જ ને. અમે બધા નાસ્તો કરી લીધો ને શિવાની ને હજી બરકી તો ન આવી રહોડામાં. પછી મેં કીધું તને ખાટલા અહીં આંકડી કરાવી દઉં તો કે હા એ કે ને. વરી પાછ જો રમવા વહી ગઈ હતી આંકડી એને બોલાવીને નાસ્તો કરાવી લઈએ. ને બાકી તો પપ્પા છે ને પોરબંદર ગયા, થોડુંક કામકાજ હતું તે બકાલું લેવાનું હતું, બટેટા ને એવું લેવાનું હતું તે કે આજી કે જાઉં ને તે લઈ આવું તે પપ્પાએ જો નીકળી ગયા છે. ને ગાયને રોટલીને હજી દેવાની બાકી છે તે આંકડી જો દઈ દઈએ. હવે શિવાની ધૂળમાં રમી આવી તો હવે નાસ્તો કરી લે હું ને. ચોપડી નવી ચોપડી જોઈએ ને કલર પૂરવા. હા એ તો હમણાં હું તને દઉં, પણ દઈને રોટલી નાઈ લેતી આવ ને ખાટલે. તું કલર પૂરતી જાજે ને હું તને નાસ્તો કરાવી દઉં બરાબર ને. આપણે હજી એક ચોપડી પડી ઓલા નતા દીના દીદી બે લઈ આવ્યા લંડન વાળા નથી, બે બે તારા હાટું લઈ આવ્યા હતા ને. એમાંથી મેં એક રાખી હતી, મેં કીધું એક સીવું તે દીધી હતી ને એક રાખી હતી, હવે દઉં ને તને. એમાં એકમાં તો પુરાઈ ગયા કલર, હવે બીજી દઉં ને. એ કેમ કરે તું લંડન વાળાને કેમ કરે ફોન આવે એટલે દીના દીદી નીતિનભાઈ ને કેમ કરે, બે હાથે કહી દે. એનો ફોન આવે એટલે શિવ રાજી રાજી થઈ જાય ને. હા શિવ તો હરખાઈ ગઈ. શું છે એમાં બાર બી છે ને ઢીંગલ્યું છે ને ઢીંગલ્યું શિવ. મસ્ત કલર પૂરવાનો, કેવા પૂરી ફાડતી નહી હો ને. દઈ દે બૈદાને બસ. હવે નો જાતિ પાસે બસ લાલ વાગી ગયા 11. આજ સવારે 6 વાગ્યાની લાઈટ નથી, 6 વાગ્યા હજી તો ઉઠાય ફેરી લાઈટ હોય ગઈ ને મમ્મી. હા મેસેજ હતો કાલે કે કાલે કાપ મૂકશે 1 વાગ્યા સુધી. પછી પપ્પા હવાર કેતા હતા એક મેસેજ હતો કે 1 વાગે આવશે લાઈટ એટલે હવે 1 વાગે આવશે. શિવાની અમને બોલવાય નથી, મેં તો સાહ પૂરી તો પછી લાઈટ ગઈ મારી પાસે આઈથેથી કરી લીધી. અડધી સાહે થોડીક થઈ ચાલુ જ કરી દીધી, હજી તો થોડીક મોટર માં થઈ ને બાકી આઈથેથી કરી, વધારે આઈથેથી કરી. પછી આઈથે પર ના ગયા ખબર હતી કે 1 વાગે સુધી લાઈટ આવવાની નથી, તો મેં કીધું ક્યાં પડી દેવા દે કઈ સાહ થાય ને કઈ ખબી. હા તે મેં કીધું હવે કરી જ નાખું. તો જો હવે ઠોકરીનું શાક આજ બનાવવાનું છે, પપ્પા ગયા તો ખરી બધું એ શાકભાજી ને લેવા, તો એ હવે ઘડીક વાર માં આવશે. હજી 12:30 તો થઈ જાય આવશે, તો શિવાની ધવાડો પકડે, મમ્મી ધવાડો પકડે છે. ધવાડો પકડાય કોઈ દી એ તો આમ ઉછો ઉછો. તો જો મમ્મી આખડી ઠોકરીને શાક વઘાર લઈને તો પછી રોટલા ઘડવા, અને રોટલી તો નથી બનાવવી, ખાલી રોટલા ઘડવાના છે. તો શિવું કહ્યું કઈ કાલ મને કે રોટલા ઘડીએ, એ તો હમણાં કાલની જેમ ગીત ગાતી જાય ને રોટલા ઘડતી જાય. શું કેમ ગીત ગાય, રોટલા ઘડતા ઘડતા ગીત ગાઈએ ને તો અસર ના થાય રોટલા. શું છો તો ખરી છો તો ઘડી, હમણાં ગાદી શાક વગર લઈને પછી ઘડીએ.
તો ડુંગળી પાકી ગઈ છે, લસણ વાળી પલાળેલી ચટણી નાખી દીધી, હવે છાશ નાખવાની છે, છાશ વાળું ખાટું મીઠું ઢોકળીને શાક. હા હમણાં જો કેરી હોય એટલે છાશ વધે, આખી છાશ પડી ગઈ, સાંજે પછી છાશ ન કોઈ ખાય. હા સાંજે રસ હોય એટલે પછી. હા એટલે ખાટી છાશ હતી, મેં કીધું હાલે ઢોકળીનું કર નાખી, બકાલું કઈ હતું નહીં. તો ચણા લોટ ની ઢોકરી જો બનાવી ને એ હવે સાય નો વઘાર કરી ને એમાં નાખી દીધી, થોડો ભૂકો કરી નાખી દે એટલે રસો જાડો થઈ જાય. પવન આજ લાગે છે બારીએ થી એટલે ધવાડો છે. હા બારીએ પવન લાગે ને એટલે ધવાડો થાય. હાલો તો મારે તો રોટલા બની ગયા. શિવાની બહેના હજી નત બહેના, મને હજી કહીશ કે તું હજી રોટલા કાઢ. મેં કીધું મારે તો હાથ ધોઈ લીધા, મારે નથી કાઢવા, પછી કોણ ખાહે એટલા રોટલા? તું ખાઈ કોક ખાહે. તું ગીત તો ગાતી છે રોટલા કાઢતી કાઢતી? મારે જો દૂધ ગરમ થાય, સાકડી દૂધ થઈ જાય ને તો પછી ઊભી થાઉં. ને પપ્પા આવી ગયા, લઈ આવ્યા હતા જલેબી ને ગાંઠિયા, પછી ભેગો સંભારો, ચટણી કઢી બધું એ તો હોય જ, ફાફડી લઈ આવ્યા. ફાફડી ની આરે આવ્યું, નક વણેલા પાટલા ને હોય તો એની આરે તો આવે જ. ફાફડી ભેગો બધું લઈ આવ્યા. શિવાની એ બે જલેબી ખાધી, પછી પાછી રોટલા ઘડવા બેસી ગઈ. રોટલા પેલા ઘડતી હતી મારી આર વાર, પછી પપ્પા આવ્યા તો નાસ્તો લઈ આવ્યા ને જલેબી ખાઈને પાછી રોટલા ઘડવા બેસી ગઈ. ને હવે અમારે ખાવા બેસવું. પપ્પા આજે લાઇટ નતી નથી, ઘરમાં ખાવા નતા બેઠા, ફરી આમ ખાવા બેઠા હતા. જો આખી ખાઈને ઊભા જ થયા. હવે હું મમ્મી બેસી જાય. મેં રોટલા કરતા કરતા બે જલેબી ખાઈ લીધી, મમ્મીએ જરાક ગાંઠિયા જલેબી નાસ્તો કરી લીધો. તો જો હવે આપણું શાક છે ને ઠરી ગયું ને એટલે જરીક જાડું અસલ થઈ ગયું. ધકતું હોય ને તો આ શેર હોય, ઠરી ગયું એટલે અસલ જાડું બની ગયું. ને આપણા રોટલા તો વાઈગા રોંઠાના પાંચ ને. હવે જો મારે રોંઠાને વાહિંદા કરવા, મમ્મી આકડી છે ને ચા પાણી પી, ચા તો એટલે કહ્યું ને બનાવી લીધો, ચા પાણી પી ને પછી છે ને ગધો પાટવા વહી આ ગયા. મેં આકડી જો સીવું તૈયાર કરી દીધી, મોડી મોડી તો હુવરાવી હતી. એમાં એવું થયું ને કે એક વાગ્યાનો ટાઈમ હતો સવારે, કે એક વાગ્યા પછી લાઇટ આવશે, એ બે વાગ્યા પછી છે લાઇટ આવી, એટલે હુવામાંય મોડું થઈ ગયું ને ઉઠી પાછી વહેલી ગઈ. એટલે સીવું ને હુવરાવી ને પછી મેં થોડીક અધૂરી કોમેન્ટો હતી, સવારે થોડાક જવાબ દીધા હતા, થોડાક બાકી રહી ગયા હતા ને, તે બપોર સીવું હોઈ ગઈ ને પછી કોમેન્ટના જવાબ દીધા. પછી થોડાક કપડાં પારસી કરી ને થોડાક કપડાં છે ને સિલાઈના હતા, બસ એટલું કામ કરી લીધું ના. હવા કલાક જેવું થયું હતું, હવા કલાક દોઢ કલાક જેવું. ત્યાં સીવાની ઉઠી ગઈ હતી, પછી પાંચ વાગ્યા સુધી તેને રમવા દીધી, પછી આકડી તૈયાર કરીને એને બહેને લઈ આવીને એને એમાં પગથિયે બેહાડી. આકડી ભાવેશભાઈ આવ્યા, ભાવેશભાઈ પૂછ્યું એ કે લાઇટી કે હજી હવાર ન થાય. મેં કીધું બપોરે આવી હતી એટલે હુવાનો ટાઈમ હતો ને, તે આરામ કરવા હાટું લાઇટ આપી આવી છે. પછી પાછી પાંચ વાગ્યાને વહી ગઈ હતી. હવે તો એવું લાગતું નથી કે હાંચ સુધી આવે, જોઈએ હવે. તો જો સીવાની છે ને નવું ટી શર્ટ પહેર્યું હતી, બતાવે સીવું. આમાં શું છે ટી શર્ટમાં? હે દલિયા છે, જરાક મોટું તો થાય પણ આવાનું તો ઢીલું ઢીલું ગમે કે ને, ગમે ને ઢીલું ઢીલું આવું જ પહેરાય કે ને, ફેશન છે આવી કે. હા ફેશન છે કે ને. હા કે મસ્ત લાગે, મસ્ત. બેહી જાવ કાકા પાસે બેહીને થોડુંક ખાઈ લે. હવે ભાઈ પપ્પા બપોર જલેબી ને ગાંઠિયા લે હતા, નથી ખાવા? હાલે ઢોકરી ને શાક ને સાહ ને રોટલો ને કે નાસ્તા જેવું ખાવ હોય પછી. હા તો બેહી કઈ ને હમણાં આપ્યો, ભરાઈ ન રહેતી કાકા ખવરાવશે ને. શિવુ શોર્ટ વિડીયો ઉતારી એટલે ઝાટકો કેમ મારી? એમ કેતા કેતા પાછું એમ કોણ કરે? એમ હું કરું ને, નહીં હું ઝાટકો મારું ને કેમ મારું?
આમ કેમ તો શોર્ટ વિડિયો છો આકડી ઉતાર લીધો અને હવે તો શિવાની ને ખબર પડવા માંડી કે અમે કોમેડી વિડિયો ઉતારીએ તો કેમ કરીએ ની મમ્મી. હા ધ્યાન છે, ઝાટકો મારે તો ઝાટ પોતે ઝાટકો મારે ઈ જ વાત જોતી હોય કે આ કઈએ કરે તો હવે તો નત વાંધો આવતો રહીમાં રાખે ન કર તો પેલા અમે ઉતારતા ને તઈએ એ પેલા મમ્મી રાખે હતી મારું શૂટિંગ કર લઈ પછી હું રાખું સીવું નથી મમ્મી નું શૂટિંગ કરી એમ કરતા હવે તને જ વાંધો આવતો રહીમાં રાખે ને પાહે પાહે એટલે તરત ઉતરી જાય. ને આપણે ગઈકાલે આમાં કીધું હતું બધાને કે તમારે કોઈ આંખની હોસ્પિટલ લેવી હોય તો ધ્યાનમાં કહેજો કેમ કે આમાં એક બેનની કોમેન્ટ હતી તો ઘણાએ આમાં જ કોમેન્ટ કરી તો એ બેનને હવે આમાં હું વિડીયો કહેવા માગું કે તમે કોમેન્ટ બધી વાંચી લેજો ને પછી તમને યોગ્ય લાગે ને આગળ વધજો. ખૂબ ખૂબ આભાર કે તમને ખબર છે તો જો અમે આમાં કીધું તો એ બેન ને જાણવા મહેનત કરીએ બાકી તો હું બધું ભગવાન ના હાથમાં છે કઈ કોઈનું દુઃખ કોઈ લેવાતું નથી કઈ ઘણી એમાં ઘણા કોમેન્ટ કરી કે એમાં જ વધારે થશે કે ફ્રી સેવા આપવામાં આવે હાવ ફ્રી એક રૂપિયાનો ખર્ચો નથી તો પછી તમને યોગ્ય લાગે ત્યાં તમે જાજો. હવે હાલો તો દી આથમી ગયો ને હું ને શિવ પૂગી આવ્યું ખેતરમાં ઘૂમરો મારવા આગળી ચો પપ્પા આવ્યા ને હવે કપાહ અમે ઘર મેળાએ સોંપીએ કે પછી ભાગ્યું દઈએ કંઈ નક્કી નથી. ભાગ્યા બેક ભાગ્યા વાળાને કીધું ખરી હજી જવાબ નથી આવ્યા. હું બટા હું હું તો ઘરે હોય ને અહીં થોડું હોય હમણાં ઘેર જઈને પી હાલ ઈ હવે અટાણે એક ભાઈ ને કહીને આવ્યા છે જો ઈ મેળ આવશે તો એનો હાઈ જે ફોન આવશે તો પછી ભાગ્યું દેહું ને કે ઘર મેળાવીશે ને કપા સોંપવાનો છે. અટાણે માણસો કહીએ પણ માણસો અટાણે નેવરા નથી એટલે આવે નકર અમારે કપા તો માણસો વળીએ સોંપાવી લેવો તો પણ હવે બધું કરીએ છે માણસો ગોતીએ માણસો આવે તો ને ભાગ્યું કોઈને રાખવું હોય તો એ પ્રમાણે બાકી નકર અમે ઘર મેળાઈએ કાલથી એમ કરતા હતા કે નકશો પણ ચાલુ કરી દઈ શિવો ત્યાં નીક બગડી જાય. આ બાજુ આવતી રહે હવે ત્યાં સેટ નથી જાવ અડધે પૂગી ગયા પાછા ઘરે આમ ભૂ પીવું ને હાલો. ને આમાં ઘણી બધી જો તમે મદદ કરી શકો આમ વિડીયોમાં કહીએ ને એટલે તમે ઘણી બધી મદદ કરી શકો કેમ કે તમે આમાં જે બતાવીએ એ ચિંધું ને કે અહીં હોસ્પિટલ છે ને અહીં હોસ્પિટલ છે ને તો એ પ્રમાણે ઘણી આમાં મદદ બધાને થાય તો તમારો બધાનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ને આમાં કાલે એ પણ કોમેન્ટ હતી કે કિરણબેન તમે સવારનો નાસ્તો કેમ લે મને આમથી નામ કરે સવારનો નાસ્તો કેમ એ કે નથી બતાવતા તો કાલ છે ને પાકું પ્રોમિસ કરું કે કાલ છે ને હું તમને સવારે અમે જી નાસ્તો બનાવીશું ને ચા રે એ છે ને બતાવી બનાવીશું એ બતાવી ને અમે ખાવું ને એ બતાવી. હા દીકુ એ તો રબડ્યું છે હાલો હવે ખરે હાલશે નહીં ઘડીકમાં. ને હવે આપણે છે ને આજનો વિડીયો એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જો સવારે ફોન નેવરો હોય ને તો હું સવારના નાસ્તાનું શૂટિંગ કરું ને સવારનો સવાર ફોન નેવરો ન હોય ને એડિટ કરવાનું હોય ને બાકી ભાવેશભાઈને તો પછી ને સવારનો નાસ્તો શૂટિંગ ના થાય એટલે એવું હાલતું હોય આમાં બાકી બીજું કંઈ ન હોય. કાલ તો ચોક્કસ હું તમને છે ને સવારનો નાસ્તો જી બનશે ને એ બતાવી હજ. ને હવે આપણે ઘરે ધીમે ધીમે જઈએ. હાલો શિવુ આમાં બતાવીને ગુડ બાય ને જય શ્રી કૃષ્ણ કરજો. હાલો શિવાની જય શ્રી કૃષ્ણ ને ગુડ બાય ને કરજો. જય શ્રી કૃષ્ણ લે 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 ગોળ 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 ફેર. હાલો તો આને છે ને ખેલા આદરા. હવે આપણે ફરી મળીએ નવા વિડીયોમાં. હર હર મહાદેવ.